પસંદ એને કરો સાહેબ જે પરિવર્તન લાવી શકે, બાકી પ્રભાવિત તો મદારી પણ કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હવે નેક્સ્ટ સવાલ છે એ ગીકી જય તરફથી છે, અને એનો એવો ક્વેશ્ચન છે કે હાય ચિંતનભાઈ, હું હમણાં પ્લાનિંગ શીખું છું, એટલે એ મેન્યુઅલ માર્કિંગ શીખે છે અને એને કસર અને જીરમમાં બધું નોલેજ છે, પણ એ જ્યારે પ્લાનિંગ લે છે ત્યારે એને પ્લાનિંગ વીક આવે છે, એઝ વેલ એઝ એને ક્યારે પેલ પાડીને સાઇન મારવી તેનો અંદાજ નથી આવતો. તો સૌથી પહેલાં હું તમને બેઝિક માહિતી આપી દઉં કે કોઈ પણ મેન્યુઅલ માર્કિંગ કરીએ છીએ ને તો એનું ફર્સ્ટ સ્ટેપ એ છે કે પેલા ડાયમંડ છે એને પકડવાની પોઝિશન, આઈ ગ્લાસની પોઝિશન અને એની ઉપર જે પેન સાઇન માર્કિંગ કરીએ છીએ તો એની પોઝિશન પરફેક્ટ હોવી જોઈએ. કારણ કે પોઝિશન જો શરૂઆતમાં પરફેક્ટ નહીં હોય ને તો આગળ જતાં મુશ્કેલી પડે છે, કારણ કે જેવી તમે પહેલેથી ટેવ પાડશો એવી તમારે છેલ્લે લગીન રહેવાની છે. તો સૌથી પહેલાં આપણે મેન્યુઅલ માર્કિંગ કરીએ છીએ. તો મેન્યુઅલ માર્કિંગની અંદર ફર્સ્ટ હું શીખ્યા કે આપણે સૌથી પહેલાં અલાઇમેન્ટ શીખ્યા કે ભાઈ મારું અલાઇમેન્ટ તો ભાઈ પરફેક્ટ આવવું પડે સ્ટાર્ટિંગમાં. જો અલાઇમેન્ટ તમારું પરફેક્ટ આવ્યું એટલે એક તમે સિક્યોર થઈ ગયા કે તમારું પ્લાનિંગ છે ને કોઈ પણ હવે તમારે ખાલી પ્લાનિંગ ઉપર જ ફોકસ રાખવાનો છે, તમારા અલાઇમેન્ટ ઉપર ફોકસ નથી રાખવાનો. કારણ કે તમે કોઈ પણ અલાઇમેન્ટ લ્યો છો એ પરફેક્ટ જોવાનું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે એ પ્લાનિંગ ઉપર વિચારતા હોય. પ્લાનિંગ વિચારવા માટે આપણને સૌથી પહેલાં કસર અને જીરમનું નોલેજ તો ભાઈ હોવું જોઈએ ને, કે કોને કસર કહેવાય, કઈ જીરમ છે અંદર, ડાયમંડની અંદર હેર જીરમ છે ભાઈ, એને રાખીને બનાવવો છે કે નથી રાખીને બનાવવો. તો આ બધું આપણે વેલ ડિસાઈડ હોવું જોઈએ કે પ્યોરિટી બેઝ આપણે પ્લાન લેવાનો છે કે ઇમ્પ્યોરિટીઝ રાખીને પ્લાન લેવાનો છે. તો આ વેલ ડિસાઈડ કરો. આ ડિસાઈડ થયા પછી આપણને આઈડિયા આવે છે કે આપણે પ્લાનિંગ કેવી રીતે લેવું. કારણ કે ઘણા લોકો શું છે કે હારો પોર્શન દેખાય છે તો ડાયરેક્ટ એને સાઇન મારીને, અથવા જે કસરનો પોર્શન દેખાય છે તો એની ઉપર કસર રાખીને એની ઉપર સાઇન મારી દેતા હોય છે. હવે કસર રાખીને સાઇન મારે શું થાય, બંને પોર્શનમાં આવે છે, પણ એવું નથી વિચારતા કે બંને ડાયમંડ કેવી રીતે સારા આપણે પ્લાનિંગમાં લઈ શકીએ, અથવા એક સારો લીધો તો બીજો એક વાર બીજી વાર હું રિકટ કરીશ તો કેવી રીતે સારો એવો નીકળે, અથવા પેલ પડીને નીકળે. તો આ બધું આપણે વિચારવાનું છે. આ બધું વિચાર્યું હશે ને તો જ આપણે ઓબ્વિયસલી સારું એવું પ્લાનિંગ કરી શકીએ. હવે સૌથી પહેલાં વાત કરીએ છીએ કે વીક પ્લાનિંગની. હવે ડાયમંડની અંદર વીક પ્લાનિંગ શું કરવા આવતું હોય છે કે તમને કસર અને જીલમનું નોલેજ છે પણ ડાયમંડ કેવી રીતે બેસશે ને ડાયમંડ એ જ આપણને નથી આઈડિયા. એટલા માટે તમે સૌથી પહેલાં માનો કે મેન્યુઅલ માર્કિંગ શીખો છો તો હારે હારે સરીન મશીન પણ શીખતા જાઓ. સરીન મશીનની અંદર તમે કટ ટુ પ્લાન લીધો તો તમને આઈડિયા આવે કે ભાઈ આની અંદર મારે ટેબલ ક્યાં બેસશે, ટીક ક્યાં બેસશે. જો આની પોઝિશન આપણને આઈડિયા હશે ને તો સારું એવું પ્લાનિંગ ઓબ્વિયસલી આપણું આવવાનું છે, અને આપણને ખ્યાલ પડવાનો છે કે ભાઈ ડાયમંડ છે, રફ ડાયમંડ છે મારી પાસે, તો એની અંદર ટેબલ ક્યાં બેસશે, ટીક ક્યાં બેસશે, એનો જે પેવેલિયન એંગલ આવતો હોય છે, જે તળિયું આવતું હોય છે એ ક્યાં બેસશે. જો આટલી વસ્તુ આપણને આઈડિયા આવી ગઈ તો બેઝિક આપણું સારું એવું પ્લાનિંગ થવાનું જ છે. પણ પ્લાનિંગ શીખતા પહેલાં આપણે વાત કરી લઈએ કે કોઈ પણ ડાયમંડ છે મારી પાસે તો ડાયમંડ મારી પાસે રફ ડાયમંડ હોવાનો છે. હવે એ ગોળીનો ડાયમંડ હશે તો તમે ડિસાઈડ તો કરી જ લેવાનો છે કે ભાઈ આની અંદર તો ઓબ્વિયસલી સારો એવો પ્લાનિંગનો ડાયમંડ બેસી જવાનો, અથવા એની ટકાવારી સારી એવી આવવાની છે જ્યારે એ પોલિશ થશે ત્યારે. પરંતુ જ્યારે આપણે ક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અથવા ઓરિજિનલ હીરાને સાઇન માર્યા પછી આપણે રિકટના પ્લાનિંગ લઈએ છીએ ને, ત્યારે આપણે પેલ પાડવી વધારે જરૂરી છે. કારણ કે પેલ એવી જગ્યાએ પાડવાનો, જો તળિયાના પોર્શનમાં તમે પેલ પાડી શકો અથવા મથાળે, બે જગ્યાએ તો આપણે પેલ પાડી શકીએ છીએ, ત્રીજી એવી કોઈ જગ્યા નથી. જો ભાઈ ટેબલનો પોર્શન કાપવો હોય તો સીધે સીધી સાઇન મારીને આપણે ટેબલનો પોર્શન કરી શકીએ છીએ અને ત્યાં ટેબલ બેસી જાય છે ને, બાકીનો તો પ્લાન જે આવતો હોય એ આવી જવાનો છે. પણ સાઇન આપણે ત્યારે ક્રોસ પેલ સાઇન માર્કિંગ આપણે ત્યારે કરવાનું છે જ્યારે ડાયમંડની અંદર આપણને એવું લાગે કે અહીંયા તળિયું વધારે પરફેક્ટ બેસશે અને ડાયમંડ બને, તો એવા પોર્શનની અંદર આપણે ક્રોસ પેલ મારશું. અને ક્રોસ પેન સાઇન માર્યા પછી પણ એ પણ આપણને આઈડિયા આવવો જોઈએ કે આપણી પાસે એકદમ ચોખ્ખો હીરો છે, હવે એને ક્રોસ પેલ પાડીને મેં પાડ્યો તો એની અંદર એક ટકાવારી વધી, ટકાવારી વધી પછી એનો જે તળિયો છે એ ત્યાં એક પેલ લાગી ગયો, એટલે ઓબ્વિયસલી ત્યાં તળિયો બેસી જવાનો છે. સામેના પોર્શનમાં આપણે ઉપરના પોર્શનમાં ત્યાં ટેબલ બેસી જશે અને બાકીની ટીક તો આવી જ જવાની છે. તો ઓબ્વિયસલી એક પ્લાન તો ફિક્સ થઈ ગયો કે ડાયમંડની અંદર આ પ્લાન પરફેક્ટ થવાનો છે. હવે આપણને એ પણ ખ્યાલ આવી જશે કે ડાયમંડની અંદર કસર અને જીરમ ક્યાં બેસશે. તો આ બધી વસ્તુ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ રહેલી છે. પણ આ બધું શીખવા માટે સૌથી પહેલાં તમારે એ વસ્તુ જાણવાની છે કે ડાયમંડનું જે પ્લાનિંગ લઉં છું એ પરફેક્ટ છે કે નહીં. જો પરફેક્ટ છે તો ભાઈ અંદર કસર અને જીરમની પોઝિશન ક્યાં છે. કસર અને જીરમની પોઝિશન પણ મળી ગઈ ને ત્યાર પછી આપણે 100% શ્યોર થઈ જઈશું કે ભાઈ આની અંદર ડાયમંડ સારો એવો બેસશે અને એક વજનવાળો બેસશે. તો બસ
આ બધી વસ્તુ આપણે પેલા માઇન્ડમાં ફિટ રાખવાની છે. જો માઇન્ડમાં ફિટ થઈ ગઈ એટલી વસ્તુ, તો ઓબ્વિયસલી તમે સારું એવું પ્લાનિંગ પણ કરતા થઈ જશો, અને તમારા પ્લાનિંગ અલાઇનમેન્ટ તો તમારું સારું છે, કારણ કે પહેલેથી આપણે અલાઇનમેન્ટ શીખ્યા છે અને ત્યાર પછી હવે પ્લાનિંગ શીખ્યા છે. પણ પ્લાનિંગ અત્યારે વીક આવે છે. જો ભાઈ એક સાથે તો આપણું પ્લાનિંગ સારું એવું નથી આવી જવાનું, કારણ કે પ્લાનિંગ સારું લાવવા માટે એમ પ્રેક્ટિસ માંગી લે છે, અને તમારી કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ, અને કોઈને બતાવો, કોઈની સહાય પણ લ્યો. કારણ કે તમે એકલું પ્લાનિંગ લઈને તમે ડાયરેક્ટ કપાવશો તો તમને આઈડિયા નહીં આવે, કારણ કે બીજા લોકો તમને શીખવાડશે કે કેવી રીતે સાઇન લેશો, કેવી રીતે પેલ પાડશો. તો વધારે વજનવાળો હીરો આવશે, સારો એવો હીરો આવશે, પ્યોરિટીવાળો હીરો આવશે, ઇમ્પ્યોરિટીવાળો હીરો. તો આ બધી વસ્તુ શીખવા માટે આપણે થર્ડ પર્સનનો પણ અભિપ્રાય લેવો એટલો જ જરૂરી છે. જો આ બધી વસ્તુ તમને આવડી ગઈ ને, તો બેઝિકલી તમે સારું એવું મેન્યુઅલ માર્કિંગ કરતા શીખી જશો. Climb the greatest heights, jump down and have a fight, and that's all we'll ever like, but that can never change my mind. When it's good, it's amazing, when it's bad, it's uneasy, I wouldn't have it another way, there's no other way, yeah. When it hurts, you know what it's like, that's why I'm better with them without you.
coming to me.